चलो विद्यार्थी मित्रों, सरस्वती विद्यासंकुलमां तमारुं स्वागत छे। धोरण 3 विषय गुजराती एमां आपणे पाठ 9 शीखी रह्या छीए। रंगबेरंगी मसाल्यू जे पाठ आपणे ચોપડીમાંથી ઘણે સરસ રીતે આપણે સમજ્યા હતા અને એના પ્રશ્નોના જવાબો આપણે શીખી રહ્યા છીએ, જેમાં આપણે 94-95 ગયા વખતે શીખ્યા હતા આગળના વિડીયોમાં। હવે 95માં પેજ ઉપર છેલ્લો ફકરો આપેલો છે, જેમાં પાઠ્યપુસ્તકમાં પાના નંબર 146 પરનો ફકરો ધ્યાનથી વાંચો અને પ્રશ્નોના જવાબો આપો। યોગ્ય વિકલ્પ સામે સાચાની નિશાની કરવાની છે અને જ્યાં જરૂર હોય નહીં તે ખાનું ખાલી રાખવાનું છે અને જ્યાં સાચું હોય ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે। તો આપણે પાઠ્યપુસ્તકમાંથી જોઈશું પાના નંબર 146। પાઠ્યપુસ્તક એટલે કે આપણી જે આ કલશોની ચોપડી છે તે એમાં છે પાના નંબર 146। પાના નંબર 146 એમાં તમને એક સરસ મજાનો ફકરો આપેલો છે। અહીંયા જો સાંભળો, વાંચો અને વિચારો અને લખો। તો એ જે ફકરો આપેલો છે ને તમને, એ ફકરો તમારે વાંચવાનો છે અને એના પછીના જે પ્રશ્ન વિકલ્પો છે એ તમારે એમાં સાચા જવાબો લખવાના છે। તો પહેલા આપણે ફકરો વાંચીશું। તો દિવસમાં કેટલી વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો? રાંધણિયું એટલે શું? પહેલાં તો એ જ તમારો પ્રશ્ન આવશે કે રાંધણિયું એટલે શું? તો રાંધણિયું એટલે કે રસોડું। દિવસમાં કેટલી વાર તમે રસોડાની મુલાકાત લો છો? 3, 4, 5 કે વધુ વખત? કેટલી વખત મુલાકાત લો છો એ તમારે લખવાનું આવશે। એ દરમિયાન તમે શું શું જોયું, રાંધણિયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? રાંધણિયામાં એટલે કે રસોડામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જુઓ છો? કોઈ વાર બાફવાનું ચાલતું હોય છે તો કોઈ વાર શેકવાનું ચાલતું હોય છે, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય છે। એટલે મમ્મી શું શું કરે છે તમારે રસોડામાં ધ્યાન આપવાનું છે, એટલે ખ્યાલ આવશે કે તમે રાંધવું કોને કહેવાય, શેકવું કોને કહેવાય, બાફવું કોને કહેવાય, વણવું કોને કહેવાય, એ બધી વાતો તમને અંદર રસોડામાં જશો તો તમને ખ્યાલ આવશે કે શું કરતી હોય છે મમ્મી તે। આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે। દાખલા તરીકે તમે પૂરી ખાઓ, પણ પૂરીને પહેલાં તમારી મમ્મી પૂરીનો લોટ બાંધે એટલે એને મસળવાની ક્રિયા થઈ, પછી વણે એને વણવાની ક્રિયા થઈ, પછી એને તરે એટલે કે તળવાની ક્રિયાઓ થઈ, આ બધી ક્રિયાઓમાંથી પસાર થઈ અને પછી તમારા ભાણામાં આવે છે અને તમારી થાળીમાં જાત જાતની વાનગીઓ બની જાય છે। જેમ કે ચોખા દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા થાય અને પાણી ઉમેરાય, આ બધી ક્રિયાઓ થાય પછી તમારા માટે દાળ ભાત કે ખીચડી તૈયાર થાય છે। પછી તેને ચડવા દેવા, ઠરવા દેવા, ત્યારે તૈયાર થાય ખીચડી। આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને છે। તો એના વિકલ્પો આપેલા છે જે તમને સ્વાધ્યાયપોથીમાં છે, ચોપડીમાંય પણ એના એ જ વિકલ્પો છે, એટલે હું તમને સ્વાધ્યાયપોથીમાં લખાવું છું એના એ જ તમારે ચોપડીમાં પણ જાતે જ પૂરવાના રહેશે। જો ચોપડીમાં પણ પાના નંબર 147 ઉપર વિકલ્પો આપેલા છે અને એના એ જ વિકલ્પો સ્વાધ્યાયપોથીમાં પાના નંબર 95 ઉપર 2 છે અને પછી 96 ઉપર પણ બીજા વિકલ્પો આપેલા છે જે આપણે ભણવાના છે। હવે એમ જ મેં તમને કીધું હતું, પહેલો જ પ્રશ્ન આવશે રાંધણિયું, તો રાંધણિયું એટલે શું? તો રાંધણિયું એટલે કે રસોડું। તો હું તમને અહીંયા વિકલ્પોના ખાલી જવાબો જ લખાવું છું, વિકલ્પોના જવાબો। તો જવાબ 1, રાંધણિયું એટલે કે રસોડું એનું સામે આવું ખાનું આપેલું છે, એમાં તમારે ફક્ત સાચાની નિશાની કરવાની છે, રસોડું લખવાનું પણ નથી। હવે મુલાકાત, તો મુલાકાત એટલે શું? તો જોડે રહેવું, થોડા સમય માટે મળવું કે છૂટા પડવું, તો એનો જવાબ છે બ, આનો જવાબ હતો અ। એવી રીતે આ જવાબ 2 છે બ।
થોડા સમય માટે મળું. ખ્યાલ આવ્યો? હવે જે પાના નંબર 96, પાના નંબર 96 3, ક્રિયા એટલે શું? ક્રિયા એટલે શું? તો રમત. તો કે ના, ચોક્કસ રીતે કરાતું કામ. અને કરવું તે, તો એનો જવાબ આવશે બ. ચોક્કસ રીતે કરાતું કામ. ચોક્કસ રીતે કરાતું કામ. ખ્યાલ આવ્યો? એટલે એની સામે આવશે સાચાની નિશાની. હવે છે જવાબ 4. એમાં છે વાનગી એટલે તો ખાવાની વસ્તુ. અ, વાનગી એટલે ખાવાની વસ્તુ. તો એની સામે તમારે સાચાની નિશાની કરવાની છે. હવે જવાબ 5. આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો. તો વાનગી ના હોય એવું તો દૂધપાક. દૂધપાક પણ એક વાનગી કહેવાય. પછી પાણીપુરી, એ પણ એક વાનગી છે. ખીચડી પણ એક વાનગી છે. હવે ઈ, પાણી, પાણી વાનગી નથી. અને બીજું છે એમાં ને એમાં જ બટાકા. બટાકા પણ વાનગી નથી, એ શાકભાજી છે. શું છે? શાકભાજી. તો અહીંયા લખો બટાકા. તો એમાંય પણ તમારે સાચાની નિશાની કરવાની છે. અરે બીજા જે છે ત્યાં કશું જ કરવાનું નથી. હવે 6, આમાંથી ક્રિયાઓ કઈ છે? તો તમે જે ક્રિયાઓ કરો છો તે ઊંઘવું એ ક્રિયા છે. જવાબ 6. તો એક તો ઊંઘવું પહેલું જ, પણ આમાં તમારે ક લખવાનો છે. શું લખવાનું છે? ક, ઊંઘવું. ઊંઘવું એ ક્રિયા છે. પછી છે ખટારંખામાં પથારી, એ ક્રિયા નથી. ગ, દાળ પણ ક્રિયા નથી. બીજો ઘરનો ગ, એમાં પાણી, એ પણ ક્રિયા નથી. છીંક, એ ક્રિયા નથી. પણ બગાસું ખાવું, બગાસું ખાવું, છત્રીનો છ, બગાસું, આ એક ક્રિયા છે. પછી તાળી પાડવી, તાળી પાડવી પણ એક ક્રિયા છે. જ, તાળી પાડવી, એ પણ એક ક્રિયા છે. પછી છે મસાલા, એ ક્રિયા નથી. ખોખો રમવું એ ક્રિયા છે. એ ટપાલીનો ટ જે આપેલો છે ને, ખોખો રમવું. એ ક્રિયા છે, રમત કરવી એ ક્રિયા છે. પછી છે કબડ્ડી. કબડ્ડી પણ રમત જ છે, એટલે એ પણ ક્રિયા છે. રમવું એ ક્રિયા છે. પછી રડવું, ડ, એ પણ એક ક્રિયા છે. પછી ચોખા અને મનમાં વાંચવું, હણ, મનમાં વાંચવું, એ પણ એક ક્રિયા છે. હવે છે 7, રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે?
રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો માપવું, કાપવું. તો જવાબ સાત. સાત પહેલું છે માપવું. તો કે ના, કઈ ક્રિયા થાય ખટારાનો ખ? કાપવું. શાક સમારો છે ને તમે, એને કાપવું. પછી બાફવું. આ નિશાનીઓને આની સામે તમારે સાચાની નિશાની કરવાની છે જે હું લખું છું ને. પછી વાંચવું તો ના, લખવું તો ના, ફોટા પાડવા તો ના, સૂઈ જવું તો ના, પણ શેકવું. જ શેકવું. આ ક્રિયા થાય. પછી નાહવું, ધોવું. આ ધોવાની ક્રિયા થાય. ઢગલાં ઢ ધોવું. પછી મસળવું. પછી રમવું, નૃત્ય કરવું, ગાવું, જમવું. થડનો થ. સુકવવું, દળવું. આ સુકવવું, ઉકાવવું, ઉકાળવું. તો ઉકાળવાની ક્રિયા રસોડામાં થાય. અને ચાલવું. આ જે ક્રિયાઓ થતી હતી એ મેં અહીંયા લખી છે. હવે પ્રશ્ન નંબર આઠ. ખીચડી કઈ રીતે નહીં થાય? ખીચડી કઈ રીતે નહીં થાય? તો એ જવાબ આઠ. ખીચડી કઈ રીતે નહીં થાય? તો શેકીને નહીં થાય એવું લખ્યું છે. હા, શેકીને. શેકીને, તળીને. ધોઈને, ધોઈને તો થશે. ઉકાળીને, વણીને. વણીને પણ, વણીને પણ નહીં થાય. ચકલીંચ. વણીને પણ નહીં થાય. ઠંડી પાડીને, ચડવીને, ફ્રીજમાં મૂકીને. તો જે રીતે નહીં થાય એ રીતે આપણે લખ્યું છે. એક તો શેકીને ખીચડી ના થાય, તળીને ના થાય, વણીને ના થાય. પણ પહેલાં ખીચડીને ધોવી પડે, પછી એને ઉકાળવાની હોય, ઠંડી પાડવાની ના હોય. એને ઠંડી ઠંડી પાડીને પણ ખાઈ શકાય છે. ચડવીને પણ, ચડવીને, ચડવીને પણ ચડાવવાની તો હોય જ છે, એટલે એ રીતે પણ થઈ શકે છે. અને ફ્રીજમાં મૂકીને, તો ફ્રીજમાં મૂકીને ખીચડી ન થાય. તો જ. ફ્રીજમાં મૂકીને પણ ખીચડી ન થાય. આ થયું આપણે વિકલ્પો જે આપ્યા હતા એના પ્રશ્નોના જવાબો છે. હવે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 47 પરનો ફકરો વાંચી અને પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો હવે પાઠ્યપુસ્તકમાં આપણે પાના નંબર 147 પરનો ફકરો વાંચીશું, જે આપણે 146 પરનો વાંચ્યો. હવે વાંચીશું 147 પરનો. આરાધ્યા ત્રણ દાંત સડી ગયા. આરાધ્યાના ત્રણ દાંત સડી ગયા. તે ખૂબ જ દુઃખ, તેને ખૂબ જ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ક્યાં લઈ ગયા? તો દાંતના ડૉક્ટર પાસે. ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. ક્યાં બેસાડી? તો લાંબી ખુરશી ઉપર. તમે પણ તમારા બા, દાદા, દાદી પાસે કદાચ કોક વખત દવાખાને ગયા હશો તો તમે જોઈ હશે ડૉક્ટરની ખુરશી જે
દાંતના ડૉક્ટરો હોય ત્યાં આગળ મરીજો માટેની ખુરશી ખૂબ જ લાંબી હોય છે, જેથી તે ત્યાં સૂઈ શકે એ ટાઈપની હોય છે. તેણે આરાધ્યના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો. કેવો? નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા. શું કર્યું? તો એણે દાંત તપાસ્યા. પછી તેમણે આરાધ્યના દાંત મશીનથી સાફ કરી આપ્યા. સેનાથી? તો મશીનથી સાફ કરી આપ્યા. તેમણે આરાધ્યને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગરા કરવાના. એટલે કે તારે હવે મોં બરાબર સાફ રાખવાનું, જે કાંઈ ખાવ એ તારે ખાઈ અને પછી દાંત સાફ કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું. તમે બધા કરો જ છો ને, તમે તો બધા ગુડગર્લના ગુડ બોય છો, એટલે કરતા તો હશો જ, પણ મને ખબર જ છે કે તમે કેવા છો. એટલે ના કરતા હોય એણે પણ હવે કાયમ બ્રશ કરવાના, નહીં તો તમારા દાંત પણ આવી રીતે સડી જશે. અને રાત્રે સૂતા પહેલાં પણ ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવું. ભૂલ્યા વગર રોજ રાત્રે પણ ચોકલેટો ખાઈ ખાઈને સૂઈ નહીં જવાનું, પણ બ્રશ કરીને પછી જ સૂવાનું, નહીં તો તમારા પણ દાંત આરાધ્યાની જેમ સડી જશે. ડૉક્ટરે આરાધ્યને કોગળો કરી બતાવ્યો. તેમણે બ્રશની ઉપર નીચે અંદર બહાર ફેરવીને સાચી રીતે બ્રશ પણ કરવાની રીત પણ બતાવી. એટલે કે ઉપર નીચે આજુબાજુ ખાલી આગળ આગળ ઘસીને નહીં મૂકી દેવાનું, અંદરની સાઈડે બહારની સાઈડે બંને સાઈડે ઉપર નીચે બધે જ બ્રશ ફેરવીને તેને બતાવ્યું. આરાધ્યના દાંતમાં હવે સડો નથી. આરાધ્યાની દાંતમાં હવે સડો ન હતો. તેણે દુખાવો નથી અને સડો ન હતો એટલે એને દુખાવો પણ નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈ ખાય કે પીવે તો કોગળા કરી લે છે. તમારા દાંતમાં સડો છે, તમારા જોડીદાર પાસે દાંત તપાસાડાવો અને દાંત તપાસવાનું તમારા શિક્ષક પાસેથી શીખો. એટલે કે રોજ તમારે દાંત સાફ કરીને જ આવવાનું. પછી એના પ્રશ્નોના જવાબો જે અહીંયા છે ને, એ આપણે સ્વાધ્યાયપોથીમાં પણ આપેલા જ છે. એ જ પ્રશ્નોના જવાબો હું તમને સ્વાધ્યાયપોથીમાં લખાવું છું, એટલે તમે ચોપડીમાં પણ જાતે જ લખી લેજો. આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા? તો આપણે આગળ જોયું હતું, તો આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા? તો જવાબ આવશે, એનો જવાબ છે, જવાબ એક. આરાધ્યના કેટલા દાંત સડ્યા હતા? તો આરાધ્યના 3 દાંત સડ્યા હતા. કેટલા? 3 દાંત સડ્યા હતા. હવે છે, આરાધ્યને કેવો દુખાવો થતો હતો? તો જવાબ બે, ખૂબ દુખાવો થતો હતો. કેવો થતો હતો? ખૂબ જ. પછી છે, ડૉક્ટરે આરાધ્યને ક્યાં બેસાડી? તો ડૉક્ટરે લાંબી ખુરશીમાં બેસાડી. ક્યાં બેસાડી? તો ડૉક્ટરે આરાધ્યને લાંબી ખુરશીમાં બેસાડી. હવે છે, ડોક્ટરે શાના વડે તપાસ કરી? તો ગોળ અરીસો નાખીને. અરીસો નાખીને
ડૉક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળા કરવાનું કહ્યું, પણ કહ્યું તો જવાબ 5, કંઈ પણ ખાધા કે પીધા પછી. પછી છે અહીંયા તમને ફકરા આપેલા છે, આપેલા મુદ્દાઓને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો. તો એમાં છે તમને 3 ફકરા આપેલા છે, જ્યાં 2 ફકરામાં તમારે જવાબ લખવાનો છે. તો પહેલો નંબર છે એમાં અહીંયા પહેલા અત્યારે આ રીતે, અને અહીંયા પહેલામાં છે આરાધ્ય, બરાબર. આમાં તો તમને લખેલું જ છે આરાધ્ય વાળા ખાનામાં. આપણે અહીંયા પહેલો નંબર જે આપેલો છે ને એમાં લખીશું પહેલા નંબરમાં, તો દાંતનો દુખાવો તો હતો અને નથી. બીજામાં છે દાંતમાં સડો હતો પહેલા, પછી નથી. હવે ત્રીજો નંબર, કોગળા તો કરતી ન હતી અને અત્યારે કરે છે, પહેલાં એ નહોતી કરતી પણ ડૉક્ટરે કીધું એટલે કરે છે. પછી છે દાંતણ અને બ્રશ, ચોથા નંબરમાં, સૂતા પહેલાં કરતી ન હતી, સૂતા પહેલાં કરતી ન હતી અને હવે સૂતા પહેલાં કરે છે. સૂતા પહેલાં કરે છે. અહીંયા તો તમને લખેલું આપેલું છે એટલે મેં લખ્યું નથી. હવે ફરીથી એવું જ છે, અત્યારે અત્યારે અને હવેથી, તો અત્યારે અને હવેથી, તો એમાં પહેલો નંબર છે દાંતનો દુખાવો તો અત્યારે નથી. તો નથી લખી કાઢો, અત્યારે નથી. અને અને હવેથી થશે નહીં, દુખાવો થશે નહીં. પછી દાંતમાં સડો તો બીજા નંબરમાં, સડો નથી અને સડો થશે નહીં. હવે ત્રીજા નંબરમાં, કંઈ ખાધા પછી કોગળા કરું છું, કંઈ કોગળા એમાં આપેલું છે, કંઈ પણ ખાધા પછી કોગળા કરું છું અને કંઈ ખાધા પછી કોગળા કરીશ. પહેલા કંઈ પણ ખાધા હવે કરું છું, અત્યારે ને હવેથી પણ હું કરીશ એમ. પછી દાંતણ અને બ્રશ તો ચોથા નંબરમાં, તો સવારે બ્રશ કરું છું
સવાર સાંજ બ્રશ કરીશ, અને હવેથી શું? સવાર સાંજ બ્રશ કરીશ. ખ્યાલ આવ્યો? પહેલાં આરાધ્ય શું કરતી હતી અને હવે શું કરશે અને શું કરવાની છે. હવે નીચેના બંને ફકરા વાંચો અને ફકરા નંબર 2માં માહિતીની વધારાની છે તેને નીચે લીટી કરો અને તેની નીચે લીટી કરો અને તે લખો. તો એમાં છે, ભૈરવીના કાકાના લગ્ન હતા તે માટે મંડપ, ભૈરવીના કાકાના લગ્ન હતા તે માટે મંડપ રોપાય બંધાયેલો અને જમણવાર ગોઠવાયેલો. દાળ શાક વડીલોને લાયક હતા, પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. હલવો બાસુંદી બધાને ભાવ્યા, છેલ્લે પાન ખાવાની મજા પડી. હવે આ ફકરો તમને આપેલો છે, ફકરો 1, અને હવે એમાં વધારાના જે વાક્યો આપેલા છે એ તમારે એની નીચે લીટી કરવાની છે. તો ભૈરવીના નાના કાકા, તો નાના કાકા આમાં શું લખ, ઉપરના ફકરામાં હતું ભૈરવીના કાકાના, પણ નાના, તો નાનાની નીચે તમારે લીટી કરવાની છે. તે માટે વિશાળ મંડપ, ઉપરના ફકરામાં હતો મંડપ, પણ શું? વિશાળ મંડપ, તો વિશાળની નીચે લીટી કરવાની છે. અને ભવ્ય જમણવાર ગોઠવાયો હતો, તો ભવ્યની નીચે પણ તમારે લીટી કરવાની છે. દાળ શાક વડીલોને લાયક તીખા હતા, તો તીખા એની નીચે તમારે લીટી કરવાની છે. પણ તે બંને મીઠાઈ, તે 2-3 મીઠાઈ હતી, તો તેમાં હતું ખાલી હલવો અને બાસુંદી, પણ અહીંયા લખ્યું છે 2-3 મીઠાઈ હતી, તો એ તમારે 2-3ની નીચે લીટી કરવાની છે. એટલે ચાલ્યું. દૂધીનો હલવો, સીતાફળની બાસુંદી બધાને ભાવ્યા, તો અહીંયા દૂધીનો અને સીતાફળ આ 2ની નીચે તમારે લીટી કરવાની છે. છેલ્લે મીઠું પાન, એમાં હતું પાન ખાવાની મજા પડી, તો પણ કેવું? તો મીઠું, તો મીઠા પાનની નીચે તમારે લીટી કરવાની છે. હવે છે ફકરો 1 અને ફકરો 2, એમાં જે તમને મેં તમારી જાતે જે લીટી કરાવી એ શબ્દો તમારે અહીંયા લખવાના છે. જે આપણે અહીંયા જમણવાર, જો પહેલું છે જમણવાર, તો એની સામે લખ્યું છે ભવ્ય જમણવાર. આપેલો છે એવી જ રીતે છે બીજો વાક્ય, કાક મીઠાઈ, તો એનો જવાબ છે 2-3 મીઠાઈ. હવે અહીંયા ત્રીજામાં છે કાકા, તો એના જવાબમાં આવશે નાના કાકા. ચોથું છે દાળ શાક, તો એનો જવાબ આવશે તીખા દાળ શાક. પછી પાંચમું છે મંડપ, તો એનો જવાબ આવશે વિશાળ મંડપ. પછી છે છઠ્ઠું પાન, તો કેવું પાન છે? એનો જવાબ આવશે મીઠું પાન. ખ્યાલ આવ્યો? જો જમણવાર, તો એમાં લખેલું છે ભવ્ય જમણવાર, ફકરો 1 અને ફકરો 2, એમાં છે મીઠાઈ, તો 2-3 મીઠાઈ જે મેં જવાબ તરીકે લખી છે. પછી કાકા, તો કેવા કાકા? નાના કાકા, જે મેં તમને લીટી પડાવી હતી તે જ લખવાનું છે. દાળ શાક, તો તીખા દાળ શાક. કેવા દાળ શાક? તો તીખા દાળ શાક હતા. મંડપ, તો વિશાળ મંડપ. અને પાન, તો મીઠું પાન. ખ્યાલ આવ્યો?
આ થયા આપણા પાના નંબર 96 અને 97. હવે પાના નંબર 98 અને 99 જે આપણે આગળના વિડીયોમાં શીખીશું. હવે તો તમે ઓનલાઈન શિક્ષણમાં પણ જાતે જ મારી સાથે બેસીને પણ આમાંથી તમે ભણી શકશો. ખ્યાલ આવે ને? ચલો બાળકો, જય શ્રી કૃષ્ણ.